हिंदू धर्मनो पवित्र ग्रंथ एटले गीताजी। गीताजी स्वयं भगवान श्री कृष्णना मोढेथी बोलायेली छे। तेमा कलियुग विषे अने दुनियाना सर्वनाश विषे वर्णन करवामां आव्युं छे। तेमा कलियुगना अंत विषे केटलीक भविष्यवाणीओ अने संकेत आप्या छे। ते संकेत परथी आपणे जाणी शकीए छीए के हवे कलियुगनो अंत आव्यो छे अने पृथ्वीनो विनाश थवानो छे। तो आजना आ वीडियोमां आवाज केटलाक संकेतो विषे तमने जणाववाना छीए। तेथी आजना आ वीडियोने अंत सुधी जोवानो भूलता नहीं अने अमारा चेनलने सब्सक्राइब पण करी लेजो। अने मित्रों, तमारो एक लाइक अमने आवाज रसप्रद वीडियो बनावा माटे प्रेरणा आपे छे। तेथी आजना आ वीडियो ने लाइक अने शेर करवानुं भूलता नहीं। पहेलाना समय मां स्त्रीओ पोताना वाळ लांबा अने काळा राखती हती। भगवाने कह्युं छे के कलियुग मां स्त्री तेना वाळ कापशे अने वाळनो रंग कृत्रिम रीते बदलाशे। मात्र पुरुषो ज नथी, स्त्रीओ पण तेना वाळने कलर करवा मांडशे। दीकरो पोताना पिता उपर हाथ उपाड़शे त्यारे जाणी लेवुं के कलियुगनो अंत नजीक छे। घरना संबंधो वच्चे तिराड़ो पड़शे। पति पत्नी एकबीजा ने खोटूं बोलशे। बाळको तेना मां बाप ने खोटूं बोलशे। दरेक स्त्रीनो पोताना घरमां ज शोषण थवा लागशे। दीकरी, भाई बहन, मां बाप, कोई पण संबंधोनी मर्यादा नहीं रहे। त्यारे कलियुग तेनी चरम सीमाए पहुंची गयो एम समझी लेवुं। भगवान श्री कृष्ण आगळ कहे छे के लग्न जीवन मां पति पत्नी एकबीजानी इच्छा नहीं समझे, एकबीजाने खोटूं बोलशे, तेथी कोई पण लग्न जीवन सरखी रीते नहीं चाले। माणसनी उमर घटती जशे। मात्र 20 वर्षनी उमरे ज लोको मृत्यु पामशे अने मृत्युनु कारण असंख्य रोग अने पीड़ाओ हशे। कलियुगना समयमां पैसा माटे लोको एकबीजाने मारवा पण लागशे। कोई जीवनी किंमत नहीं रहे अने लोको पैसाने कारणे ज एकबीजानी हत्या अने एकबीजाने जूठुं पण बोलशे। दरेक व्यक्ति पोतानुं धार्युं करशे। कोई कायदो के कानून जोवा नहीं मळे। त्यारे समझी लेवुं के घोर कलियुग आवी गयो छे। आजना आ जमानामां जोईए तो आ बधुं थई रह्युं छे। लोको पैसा माटे एकबीजाने मारे छे। कोई माणस साचुं नथी बोलता। दुनिया बधे ज भूकंप सुनामी आवशे। भूखमराने लीधे पोतानी भूख संतोषवा लोको एकबीजाने पण खावा मांडशे। मित्रों, आ समय आવવાનો બાકી છે જ્યારે એટલો બધો ભૂખમરો વધી જશે કે લોકો એકબીજાને ખાવા પણ લાગશે। કેટલાક વિદ્વાનો એમ કહે છે કે આવું પહેલાના સમયમાં બની ચૂક્યું છે। ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જ્યારે 7 વર્ષની છોકરી બાળકને જન્મ આપે ત્યારે કલયુગનો અંત આવી ગયો એમ સમજી લેવું। હમણાના સમયમાં આવું થઈ રહ્યું છે। જ્યારે આ બધું થશે ત્યારે પૃથ્વીના સર્જનકર્તા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જીવ સૃષ્ટિનો નાશ કરી દેશે। લોકો પાણી માટે તરસશે। તરસને લીધે માણસ મૃત્યુ પણ પામશે અને આ પૃથ્વીનો વિનાશ થશે। પૃથ્વી અગ્નિનો ગોળો બની જશે એવું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ સમય દરમિયાન ભગવાન પૃથ્વી ઉપર જન્મ લેશે। ભગવાનના આ કલિયુગ અવતારનું નામ કલ્કી અવતાર હશે। શ્રાવણ માસના પાછળના પખવાડિયામાં ભગવાન કલ્કી અવતાર લેશે અને શ્રાવણ માસની પંચમીને કલ્કી જયંતી તરીકે ઉજવાશે। આ બધી વસ્તુ આપણા પુરાણોમાં 5 થી 6 હજાર વર્ષ પહેલા લખાઈ ગયું હતું। ભગવાન સંબલ જિલ્લામાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણના ઘરે જન્મ લેશે। તે ઘોડા ઉપર સવાર થઈને દુષ્ટોનો નાશ કરશે અને કલિયુગનો 4,32,000 વર્ષે નાશ થશે। તો મિત્રો, આ ભવિષ્યવાણીઓ હતી ગીતાજીની ભવિષ્યવાણીઓ। હવે વાત કરીએ મહર્ષિ વેદવ્યાસજીએ જે કલિયુગ વિશેના કથનો કયા છે તેની। આધુનિક વહુ બચુડિયાને પારણામાં સુવડાવી અને સિનેમાના ગીત અને લોરી સંભળાવશે। વહુ હિંચકા ઉપર ઝૂલશે અને સાસુ સાક સંભાળશે। આવા દિવસો આવવાના બાકી છે। જમ્યા પછી મો પાણીના બદલે કાગળના ટુકડાથી લૂંછવામાં આવશે। મિત્રો, આ થઈ રહ્યું છે। હમણાંના સમયમાં લોકો જમ્યા પછી ટીસ્યુ પેપરથી મો પોતાના લૂછે છે અને પાણીથી ધોતા નથી। સાડીનો ડ્રેસ પહેરવાને બદલે સ્ત્રીઓ પાટલૂન અથવા બુસ્કર્ટ પહેરશે। આ બધું થઈ રહ્યું છે આજના સમયમાં। સ્ત્રીઓ વાળ કપાવશે, યુવતીઓ કાળો ચાંદલો કરશે। કહેવામાં આવે છે કે પતિવ્રતા સ્ત્રી કાળો ચાંદલો ન કરે, પરંતુ આજની આ સ્ત્રી કાળો ચાંદલો કરે છે। માણસો પશુની જેમ ઊભા ઊભા જમશે। પ્રાચીન યુગમાં પલાઠી વાળીને જમતા હતા, જૂતા કાઢીને જમતા હતા, હવે ચંપલ પહેરીને યુવાન યુવતીઓ જમે છે। શાળાઓ ઉપર વિદ્યાર્થીઓ પથ્થરો પણ ફેંકશે। આપણે જાણીએ છીએ કે હમણાંના સમયમાં જે હડતાલો થાય છે ત્યારે વિદ્યાર્થીઓ શાળાઓ ઉપર પથ્થરો પણ ફેંકે છે। કલિયુગમાં ગુરુઓ ઉપર પણ અત્યાચાર કરવામાં આવશે અને આજના આ સમયમાં આવું થઈ રહ્યું છે। ઘરમાં લોકો કૂતરાઓ અને જનાવરોને પાળશે, પરંતુ મા બાપને સાચવી રાખવામાં નહીં આવે અને તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવશે।
कलयुग पूरो थवा आवता विश्वयुद्ध महावृष्टि अने महाप्रलय वगैरे थवा मांडशे। क्षत्रियो अने वैश्यो पण ब्राह्मणोनी जेम भिक्षा मांगवानी वृत्ति अनुसरशे। आजे आवा वर्ण भेद भूसाई रह्या छे। समाजमां नास्तिकता वधशे, धर्म परायणता घटशे, वेदोना सिद्धांतोनी पण अवगणना करवामां आवशे। तेओ मात्र प्रत्यक्ष अने अनुमान एम बे ज प्रमाणोमां स्वीकार कराशे। स्त्रीओ पोताना पतिने ऊंघतो मूकीने पर पुरुष साथे रतिक्रिया करवा जती रहेशे अने पुरुषो पण पोतानी भार्या समीपमां जूती हशे तो पण अन्य स्त्रीने भोगववा दोड़ी जशे। पुत्रो पिता पासे काम करावशे अने वहुओ सासूने आज्ञा करशे। पुत्र अने पुत्रवधु बंने नौकरी करता होय त्यारे आवी परिस्थिति उभी थाय छे। धन्य अने धान्यनो पाक ओछो उतरशे। जेम जेम कलयुग वीतो जशे तेम तेम धरती पोतानी फलद्रुपता खोई बेसे अने धन्य अने धान्यनो पाक ओछो उतरशे। बधा लोको याचको बनी जशे। आजे माणसो युनियनो बनावीने भूख हड़ताल करीने वधुने वधु पैसा मांगता रहे छे। कलयुगमां बधा लोको वेपारी बनी जशे। कोईने जरा जेटली सेवा के काम करवा माटे पैसानी मांगणी थाय छे। रस्ताओ चोर लोकोथी उभराई जशे। बसमां लोकोना खिस्सा कपाय छे, बजारमां पाकीट चोराय छे अने चारे बाजू असलामती अनुभवाय छे। બસો અને ગાડીઓ પણ લૂંટાય છે આજના સમયમાં। વેદ વ્યાસજી કહે છે કે વરસાદ અનિયમિત બનશે। આજે ચોમાસામાં અતિવૃષ્ટિ જોવા મળે છે તો ક્યાંક અનાવૃષ્ટિ થાય છે અને ચોમાસાની ખાતરી રહેતી જ નથી। વેદ વ્યાસજીના કહ્યા અનુસાર ગામની મધ્યમાં રહેનારા લોકો ગામને છેવાડા રહેતા થશે। ગામને છેવાડે રહેતા લોકો ગામની મધ્યમાં રહેશે। શહેરો અને ગામડાના આજના વિકાસમાં આવું દેખાઈ આવે છે। જે લોકો ગામની મધ્યમાં રહેતા હોય છે એ ગામને છેવાડે ચાલ્યા જાય છે અને જે ગામને છેવાડે રહેતા હોય છે એ ગામની મધ્ય આવી જાય છે। પતિત મનુષ્યોની નિંદા નહીં થાય, વિધવાઓ છૂટાવાડે ફરશે, યુવાન સ્ત્રીઓ તેમના શરીરનો વિક્રય કરનારી વ્યભિચારી થશે, નોકરો પોતાને માટે નિર્માણ ન થયેલી હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરશે અને સત્પુરુષોનો સત્કાર પણ નહીં કરવામાં આવે, ચોર અને ગઠિયાઓ રાજા જેવા ઠાઠમાઠથી રહેશે। કલયુગમાં રાજાઓ એટલે કે આજના પ્રધાનો પ્રજાનું રક્ષણ કરવા છતાં પણ ઉઘરાવનારા બની જશે। તેઓ પોતાના જ રક્ષણ અને સ્વાર્થમાં તત્પર રહેશે। દાન ધર્મ જોવામાં નહીં આવે। લક્ષ્મી સજ્જનોનો ત્યાગ કરીને આજે સર્વત્ર ભ્રષ્ટાચાર અને કાળાબજારી ફૂલીફાલી રહી છે। વિચાર શક્તિ નબળી પડશે, તીર્થયાત્રા માટે ઉત્સાહ નહીં રહે। લોકો ભક્તિભાવથી નહીં પણ સહેલગામ માણવા માટે તીર્થયાત્રાઓ કરશે। મહાભારત વગેરે ગ્રંથો કહ્યું છે કે તીર્થ સ્થાન માં બ્રહ્મચર્ય પાળવું અને ઓછામાં ઓછા 3 દિવસ ત્યાં રહીને જપ તપ કરવા તથા ગરીબોને દાન આપવું, પરંતુ આજના સમયમાં આવું નથી થઈ રહ્યું। લોકો શૃંગાર રસમાં આનંદ અનુભવશે, જાતીયતા એમનો પ્રિય વિષય બની જશે અને આજની આ ફિલ્મોમાં આપણે બધું જોઈ રહ્યા છીએ। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને ઓન પણ કરી નાખજો। આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।